अलग अलग फूल ना प्रकारों, फूल ना रंग, फूल ने केवी रीते ओळखवा, फूल नो केवी रीते उपयोग थाय छे, बराबर औषधि तरीके पछी पूजा मां आवी रीते आपणे फूल ना उपयोग विशे पण भण्या हता। हवे आजे आपणे एमां थोडुं आगळ वधीए तो दरेक नुं ध्यान पुस्तकमां अने पाना नंबर 84 ऊपर ચાલો થોડું વધારે જાણીએ। શું તમે કોઈને ફૂલો વેચતા જોયા છે? જો તમારી આસપાસ કોઈ ફૂલો વેચનાર હોય તો તેમને આ પ્રશ્ન પૂછો અને લખો। અહીંયા આપણે શું કીધું છે કે આપણે અગાઉ ફૂલો વિશે તો ભણી ગયા, એના ઉપયોગ વિશે ભણી ગયા, પણ આજે આપણે થોડું વધારે આગળ શીખીએ। તો આમાં એમ કીધું છે કે શું તમે કોઈને ફૂલો વેચતા જોયા છે? હા, આપણે ઘણી જગ્યાએ મંદિરોની બહાર બરાબર ઘણા ચાર રસ્તે કે એવી રીતે ફૂલોના ટોપલા લઈ અને ફૂલોના હાર છૂટા ફૂલ એવી રીતે આપણે ફૂલ વેચનારને આપણે જોયેલા છે, બરાબર છે? તો એમ કીધું છે કે જો તમે ફૂલ વેચનારને જોયા હો, બરાબર છે, તો એ જોઈ અને આ નીચેના પ્રશ્નના જવાબ છે તમે આપો। તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યા છે કે તેઓ કયા કયા ફૂલો વેચે છે, તો આપણે શું કહીશું કે ગુલાબ, ગલગોટો, મોગરો, બરાબર આવા ફૂલો છે એ ફૂલ વેચનાર છે, એ વેચતો હોય છે। પછી છે કે તેઓ આ ફૂલો ક્યાંથી લાવે છે? હવે આપણને ઘણી વાર પ્રશ્ન થાય કે જે આ ફૂલ વેચનાર છે એ ફૂલો ક્યાંથી લાવતા હશે, તો શું કે તેઓ આ ફૂલો છે એ ફૂલ બજારમાંથી વહેલી સવારે લાવતા હોય છે। સ્પેશિયલ એક ફૂલ બજાર હોય છે, એમાં વહેલી સવારે તાજા ફૂલો છે એ એકસાથે વધારે પ્રમાણમાં છે એ મળી રહેતા હોય છે, એટલે જે ફૂલ વેચનાર છે એ એમની પાસેથી ફૂલો લઈ અને આપણને વેચે છે। પછી છે કે લોકો ફૂલો શા માટે ખરીદે છે? હવે આપણને એવો પ્રશ્ન થાય કે લોકો છે એ ફૂલ શા માટે ખરીદતા હશે, તો કે દેવોની પૂજા કરવા માટે। તમને ખબર છે આપણે પૂજા કરવા માટે ફૂલનો ઉપયોગ કરીએ છીએ, પછી તો કે મંદિરમાં ચડાવવા માટે, પછી લગ્નમાં મંડપ કે ચોરી બરાબર એ શણગારવા માટે, પછી ફૂલનો ઉપયોગ હાર બનાવવા માટે, પછી ક્યારેક કોઈને સારા કાર્ય માટે શુભેચ્છા આપી હોય અથવા કોઈ સારા એવા મહેમાન આવ્યા હોય તો એને આપણે ગુલદસ્તો આપીએ છીએ, બરાબર, તો એ ગુલદસ્તો બનાવવા માટે ફૂલનો ઉપયોગ થાય છે, બરાબર। આ પ્રશ્નોના જવાબ જાણ્યા બાદ હવે આપણને અહીંયા નીચે અલગ અલગ છ ચિત્રો આપેલા છે, બરાબર, એમાં આપણને શું કીધું છે કે ફૂલો વેચનાર છે એ ફૂલો કયા રૂપમાં વેચે છે, કઈ રીતે ફૂલો વેચે છે, તમે એને દરેક જગ્યાએ કયા કયા રૂપમાં જોયા છે એના ચિત્રો છે એ તમને અહીંયા આપ્યા છે। તમે જે રીતે જોયા હોય એ રીતે અહીંયા તમારે નીચે સાચાની નિશાની કરવાની છે। તમે ફૂલ વેચનારને જે રૂપમાં જોયા છે એ ચિત્ર નીચે તમારે સાચાની નિશાની કરવાની છે, બરાબર। ત્યારબાદ બીજું છે કે આ સિવાયના ફૂલનું કોઈ બીજું રૂપ તમે જોયું છે, તો કે હા, ફૂલોના તોરણ બનાવે છે, લગ્ન પ્રસંગે મંડપ શણગારવા માટે પણ ફૂલોનો ઉપયોગ થાય છે। તો કેટલા ફૂલો અલગ અલગ રૂપમાં હોય છે, જેમ કે ગુલાબ, ગલગોટો વગેરે છે એ હાર બનાવવા માટે થાય છે, અને ઘણીવાર છૂટક પાંદડીઓ પણ આપણને આપે છે, એ પણ આપણે શણગારવા માટે ઉપયોગમાં લઈએ છીએ। આ અલગ અલગ રૂપના ફૂલોની કિંમત શોધી કાઢો। હવે અહીં આપણે અંદાજિત કિંમત કહેવાની છે કે આપણે ફૂલો લેવા જઈએ તો એનો શું ભાવ હોય છે, એની અંદાજિત કિંમત છે આપણે અહીંયા કહેવાની છે। એક ફૂલ માટે શું ભાવ હોય છે, તો કે આશરે 2 કે 5 રૂપિયા, પછી હાર માટે તો કે 10 રૂપિયાથી શરૂ કરી અને 200 રૂપિયા સુધીના અલગ અલગ ડિઝાઇનના અલગ અલગ પ્રકારના અલગ અલગ ફૂલના હાર આવે છે। પછી છે કે એક પુષ્પગુચ્છથી એની સંખ્યા શું થાય, તો કે પુષ્પગુચ્છ છે એ કેટલામાં મળે છે, અંદાજિત પૈસા આપણે કહેવાના છે, તો કે નાનું પુષ્પગુચ્છ લઈએ તો 10 રૂપિયામાં આવે, તો 10 રૂપિયાથી શરૂ કરી અને 500 રૂપિયા સુધીના ગુલદસ્તા છે આપણને મળે છે।
પછી છે ફૂલો વેચનાર પુષ્પગુચ્છ કે ફૂલોની ઝાડી કોઈને પાસેથી બનાવતા શીખ્યા છે કોની પાસે હવે આપણને એમ થાય કે આ ફૂલ વેચનાર છે આટલું સરસ આપણને કામ કરીને આપે છે બરાબર છે તો એ લોકો કોની પાસેથી શીખ્યા હશે તો એ છે એનો પરંપરાગત એટલે કે એના દાદા વખતનો છે એ વ્યવસાય કરતા હોય છે બરાબર એમના પપ્પા એમના દાદા એવી રીતે એમના જે વડીલો તરફથી જે કંઈ વારસો આવ્યો છે એ પરંપરાગત રીતે એનો વ્યવસાય છે એ શરૂ રાખે છે અને એ આ કામ છે એ એમના વડીલો એમના બાપ દાદા પાસેથી લોકો શીખ્યા હોય છે તેમના કુટુંબમાં બીજા કોઈ સભ્ય આ કામ કરીને હોય છે કેમ નહીં તો કે હવે કોઈ છે એ આવું કામ કરવા રાજી નથી શું કામ કેમ કે એ આવું કામ શું કામ એવું કરવા નથી ઈચ્છતા એટલે કે આમાં છે તેમને વેતન ઓછું મળે પૈસા છે એ ઓછા મળે છે એટલા માટે અને એમાં સમય પણ એટલો બધો લાગી જાય છે એટલા માટે આ લોકો છે એ હવે કોઈ કુટુંબના સભ્ય છે એ આવી રીતે કામ કરવા માંગતા નથી એવું ઈચ્છતા નથી જો અહીંયા પછી તમને નીચે પ્રવૃત્તિ આપી છે ચાર પાંચ મિત્રોનું એક ગ્રુપ બનાવવાનું છે અને વૃક્ષ અને છોડ પરથી જે ફૂલો પડી ગયા છે એ બધાને ભેગા કરવાના પછી શું કરવાનું તો કે સમાચાર પત્ર એટલે કે છાપું છે એ એકબીજાને અડે નહીં એવી રીતે એને ઢાંકી દેવાનું છે અને પછી એ સમાચાર પત્ર ઉપર શું કરવાનું છે ભાર મૂકી દેવાનો છે ભાર મૂકી અને પછી શું કરવાનું છે તો કે ફૂલો સુકાઈ ન જાય ત્યાં સુધી એને શું કરવાનું દગાવી રાખવાનું અને પછી બધા ફૂલો સાચવીને એક બુકમાં લઈ લેવાના છે અને એ બુકમાંથી ફૂલ પોથી તૈયાર કરવાની છે બરાબર તો આ પ્રવૃત્તિ તમે અત્યારે બધા કરી શકો છો એટલે તમે કરો તો વધારે સારું આ પ્રવૃત્તિ તમારે ઘરે જાતે કરી અને ફૂલ પોથી બનાવવાની છે આનું તમે એક સુંદર કાર્ડ પણ બનાવી શકો છો પછી શું કીધું છે કે રતન તો વાડીમાં આગળ ને આગળ ચાલતી જાય છે પછી રતન છે એ વાડીમાં આગળ ચાલે છે ખેતરના એક ખૂણે તેને થોડા માણસો એ ક્યારામાં ઘાસ સાફ કરતા જોવે છે અને ત્યાં જઈ અને શું કરે છે ઘાસ ખેંચવાનું કામ કરે છે શું થયું ખબર છે એક નાજુક હાથ ઘાસ ખેંચવાને લીધે શું થયું એના હાથ છે એ કેવાથી ગયા લાલ થઈ ગયા એટલે ત્યાં ઘાસ ખેંચતા કેટલા પણ મૂળ ખેંચાઈ ગયા હતા શું તમે કહી શકો છો કે બધા છોડને મૂળ હોય છે તમારી આજુબાજુમાં થોડા વૃક્ષો અને છોડ છે એનું તમારે નિરીક્ષણ કરવાનું છે અને જોવાનું છે શું તો કે મૂળ છે એ ઊંડે કેટલે સુધી ફેલાયેલા છે એનું આપણે અનુમાન કરવાનું છે ત્યાં રતને જોયું રામજીભાઈ મૂળા ખેંચીને બહાર કાઢતા હતા રતને રામજીભાઈને પૂછ્યું તો તેમણે કહ્યું બેટા આ મૂળા છે ને એ પણ એક મૂળ છે શું કીધું કે આ મૂળા છે એ શું છે એક પ્રકારનું મૂળ છે ત્યાં અચાનક એકદમ વરસાદ શરૂ થયો અને ભારે પવન સાથે વરસાદ હોવા છતાં પણ ખેતરના કિનારે ઊભા વૃક્ષો તો અડીખમ ઊભા જતા જો શું કર્યું ભારે પવન અને વરસાદ શરૂ થઈ ગયો પણ ખેતરમાં જે વૃક્ષો ઊભા હતા એ અડીખમ ઊભા હતા હવે આપણને પ્રશ્ન થાય કે એટલો બધો વરસાદ આવ્યો એટલો બધો પવન ફૂંકાયો તો એ આ વૃક્ષો કેમ ન પડ્યા બરાબર તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ભારે પવન હોવા છતાં વૃક્ષ પડ્યું કેમ નહીં અનુમાન લગાડ્યું તો હા શું કામ ન પડ્યું કેમ કે વૃક્ષની નીચે છે એ મૂળ હોય છે એ જમીન સાથે જકડાયેલા હોય છે અને એ મૂળના કારણે એ વૃક્ષ છે એ સીધું ટટ્ટાર ઊભું રહી શકે છે એટલે મૂળ ઊંડે સુધી વિસ્તરાયેલા હોય એટલે એ ઝાડને એને આધાર આપ્યો બરાબર એટલે ઝાડ છે એ પડ્યું નહીં ઉક્ત નાના છોડને પાણી મળતા જ તેના સુકાયેલા પાંદડા છે એ ફરી તાજા કેમ બની જતા હશે હવે એ આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે નાનો એવો છોડ હોય ઉગ્યો હોય એના પાંદડા છે એ સુકાઈ ગયા હોય બરાબર પછી આપણે એને પાણી પાઈએ છીએ તો એ તાજા કેમ થઈ જાય છે તો કે એ નાનો એવો છોડ છે એ શું છે તો એ એક પ્રકારનો સજીવ છે બરાબર એટલે એ સજીવને શું હોય તો કે ખોરાક હવા અને પાણીની જરૂરિયાત હોય છે આ જરૂરિયાતના લીધે છે આપણે એને પાણી પાઈએ એટલે એ છોડ છે એ ઉછરે છે અને આવી રીતે એના પાંદડા છે એ લીલા થઈ જાય છે ત્યાર પછી આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે તમારી આસપાસ કયા છોડને નિયમિત પાણી આપવું પડે છે હવે આપણી આજુબાજુ એવા કયા છોડ હોય છે કે જેને આપણે રોજ પાણી આપવું પડે છે આ દરેકના ઘરમાં હોય છે વિચારો
તુલસી નો છોડ, બરાબર, તુલસી નો છોડ છે એને આપણે નિયમિત પાણી આપવું પડે છે, અને તુલસી નો છોડ છે એ દરેકના ઘરે હોય છે, કેમને, કેમ કે આપણે એની પૂજા કરીએ છીએ, બરાબર, તુલસીને આપણે માતા તરીકે પૂજીએ છીએ. રતનને ખબર પડી કે તેના ઘરની આગળ ઉગેલા મોટા લીમડાને તેને ઘણા સમયથી પાણી આપ્યું નથી. તેણે વિચાર્યું કે લીમડો ક્યાંથી પાણી મેળવતો હશે. હવે રતન એવું વિચારે છે કે આ લીમડો છે એને એને ઘણા સમયથી પાણી નથી આપ્યું, બરાબર, તો આ લીમડાનું વૃક્ષ છે એ કેમ એવી રીતે ઊભું રહ્યું હશે પાણી વગર? કે તમારી આસપાસના કયા વૃક્ષને તમે નિયમિત પાણીની જરૂર નથી પડતી એવા વૃક્ષો છે એ તમે શોધી કાઢો. એટલે કે આપણી આસપાસ ઘણા એવા વૃક્ષો હોય છે, જેમ કે લીમડો, વડ અને પીપળો, એ વૃક્ષો એવા હોય છે કે જેને આપણે નિયમિત પાણી ન આપીએ છતાં તે ટકી રહે છે, બરાબર. હવે અહીં આપણને નીચે અલગ અલગ શાકભાજીના ચિત્ર આપ્યા છે, એમાં એવું કીધું છે કે નીચેના શાકભાજીનું આપણે નિરીક્ષણ કરવાનું છે અને એમાંથી કયા શાકભાજી એવા છે કે જેને મૂળ છે તે શોધો. તો મોસ્ટ ઓફ આપણે કહી શકીએ કે મૂળા અને ગાજર છે એ મૂળ છે, બરાબર છે. યાદ રાખજો, મૂળા અને ગાજર. તમારે એકમ કસોટીમાં આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે કે કયા શાકભાજી છે જેને મૂળ તરીકે ઓળખવામાં આવે છે, તો મૂળા અને ગાજર. તો ત્યાં તમારે સાચાની નિશાની કરવાની છે. હવે નીચે જો રતનને હવે છોડ વિશે વધુ ને વધુ પ્રશ્નો થવા લાગ્યા છે. એટલે અહીં આપણને એક ચિત્ર આપ્યું છે, શેનું આપ્યું છે, તો કે શાળાની દિવાલમાં છોડ ઉગ્યો છે, બરાબર, એનું ચિત્ર આપ્યું છે. આપણે ચિત્રમાં જોઈએ છે કે દિવાલ છે ને દિવાલની વચ્ચેથી છોડ ઉગ્યો છે, બરાબર. આ છોડના મૂળ કેટલા ઊંડા જતા હશે? હવે રતન પ્રશ્ન કરે છે કે આ દિવાલમાં જે છોડ ઉગ્યો છે એના મૂળ છે એ કેટલા ઊંડે જતા હશે? તો કે દિવાલ છે એની ઘણી ઊંડાઈ સુધી છે એ આ છોડના મૂળ છે એ વિસ્તરેલા હોય છે. મૂળને પાણી કેવી રીતે મળતું હશે? જો પાછો એનો બીજો પ્રશ્ન થયો કે આ જે દિવાલમાં ઉગ્યું છે ઝાડ એને પાણી કેવી રીતે મળતું હશે? તો આપણે વિચારીએ કે ત્યાં કોઈ સ્પેશિયલ પાણી ભાઈ નહીં, પરંતુ વરસાદનું જે પાણી આવે છે એ પાણી છે એ દિવાલોમાં ઉતરે છે અને એ છોડને પાણી પવાય છે. દિવાલોની તિરાડોમાં ઉગ્યું હોય એટલે તિરાડોમાં વરસાદનું પાણી જાય અને એ છોડને પાણી એવી રીતે મળે છે. પાછળ જુઓ, આ છોડ કેટલા મોટા થતા હશે? હવે એને પાછો એવો પ્રશ્ન થાય છે રતનને કે આવા છોડ છે એ કેટલા મોટા થતા હશે? તો કે એકાદ મીટર જેટલા મોટા થઈ શકે. પછી કહે છે કે આ દિવાલનું શું થતું હશે? તો આપણે કહી શકીએ કે આ દિવાલમાં એક છોડ ઉગ્યો છે, બરાબર, એના લીધે દિવાલમાં તિરાડ પડે છે અને આ તિરાડને કારણે દિવાલ છે એ કેવી થઈ જાય છે? પોચી થઈ જાય છે. એટલે લાંબો સમય સુધી આ દિવાલ ટકી શકતી નથી અને આ તિરાડ અને છોડને કારણે દિવાલનું આયુષ્ય છે એ ઘટી જાય છે. એટલે દિવાલ છે એ ટૂંક સમયમાં કેવી થાય છે? પડી જાય છે અને ઘણા લાંબા ગાળે પણ પડી જાય છે. ચિત્રમાં આપણે છોડનું નામ તમે કહી શકો? હા, ચોક્કસ, ચિત્રમાં છે એ પીપળાનું ચિત્ર આપેલું છે. પછી કીધું છે કે તમે આવી રીતે દિવાલની તિરાડમાંથી છોડ ઉપર જોયો છે, ક્યાં જોયો છે, તમને ક્યાં ક્યાં પ્રશ્નો થાય છે, પ્રશ્નોના જવાબ તમારા વડીલો પાસેથી જાણો. હા, આપણે આવું જૂના જમાનાની જે ઘરની દિવાલો હોય છે જે ઘણા સમયથી પડતર મકાનો હોય છે એનો ઉપયોગ નથી થતો, બરાબર છે, તો એવા મકાનોની દિવાલોમાં આપણે આવો છોડ છે એ જોયો હોય છે, બરાબર. પછી એમ કહે છે કે આપણને આપણા દાદા પાસેથી એવું જાણવા મળે છે. શું જાણવા મળે? તો કે આ છોડ છે એ ખૂબ વર્ષો પહેલા જે મકાન છે એની જૂની દિવાલોમાં ઉગી નીકળ્યો હશે અને જ્યારે જ્યારે ઘર બનતું હશે ત્યારે દાદા એવું કહે છે કે જ્યારે જ્યારે ઘર બનતું હોય ત્યારે એની રેતીમાં છે એ કદાચ એનું બી આવી ગયું હોય તો એના કારણે પણ આવું બની શકે છે. પછી આપણને એક ચિત્ર આપ્યું છે, રતને ખેતરના શિરે એક મોટું ઝાડ રોડ ઉપર પડેલું જોયું છે, તેને તેની શાળાનું લીમડાનું વૃક્ષ યાદ આવી ગયું. શેરે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ તે જોઈ શકતી નથી. તેણે વિચાર્યું, શું વિચાર્યું, હવે એ ત્યાંથી આગળ ચાલે છે એટલે રસ્તામાં એને એક મોટું ઝાડ છે એ રોડ ઉપર પડેલું જોયું છે. આ વૃક્ષને કોઈ ઉખાડ્યું હશે કે તે જાતે જ પડી ગયું હશે? હવે એને મનમાં એવો વિચાર આવે છે કે આ વૃક્ષને કોઈ આમ ઉખાડી તોડી નાખ્યું
ભારે પવનને કારણે છે આ વૃક્ષ પડી ગયું છે એવું આપણે અનુમાન કરી શકીએ છીએ। પછી કહે છે કે આ વૃક્ષ કેટલું જૂનું હશે તો આપણે એવું અનુમાન કરીએ કે આ વૃક્ષ છે લગભગ 60-70 વર્ષ જેટલું જૂનું હશે। શેઢા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મેળવતું હશે? હવે પછી એને એવો પ્રશ્ન થાય છે કે આ બધા પથ્થરોની વચ્ચે આને ક્યાંથી પાણી મળતું હશે? ત્યારે આપણને એવું થાય કે પથ્થરોની વચ્ચે છે એ વરસાદનું પાણી સચવાયું હશે અને વરસાદનું પાણી છે એ મૂળ સુધી પહોંચ્યું એટલે મૂળ દ્વારા છે આ વૃક્ષને પાણી મળ્યું હશે। પછી આગળ ચાલો વાત કરીએ તમારા વિસ્તારમાં કયા વૃક્ષ જૂના છે એટલે કેટલા જૂના છે અને તમારા વડીલો પાસેથી જાણો। તો આપણા આજુબાજુ આપણે જોઈએ બરાબર તો કે વડલો હોય છે જૂનો કેટલો તો કે 100 વર્ષ જૂનો હોય છે અને આપણે ભારતમાં એવું કહેવાયું છે કે વડનું આયુષ્ય છે એ 1000 વર્ષ સુધીનું હોય છે। આ વૃક્ષ પર રહેતા પ્રાણીઓના નામ લખો તો કે આ વૃક્ષ પર કયા કયા પ્રાણીઓ રહેતા કે જાત જાતના પક્ષીઓ રહે છે જેમ કે પોપટ ચકલી કાગડો કોયલ બરાબર ઘણી વાર મોર પણ ઉડીને બેસી જાય છે અને ઉપર છે એ વાંદરાઓનું ટોળું પણ બેઠે છે। તમે કોઈ મોટા વૃક્ષને નીચે પડેલું જોયું છે? તમે તે જોયું ત્યારે શું વિચાર્યું? હા ઘણી વાર આપણે ચોમાસામાં ભારે વરસાદને કારણે મોટા વૃક્ષને નીચે પડેલું જોઈએ છીએ તો આ લીમડાના વૃક્ષને નીચે પડેલું આપણે જોયું છે બરાબર તો આપણને એવો પ્રશ્ન થાય કે લીમડો ઘણે વાગ્યો હશે એની ઉંમર કેટલી હશે આપણને ઘણા એવા પ્રશ્નો છે એ મનમાં થાય છે। ત્યાર પછી છે વિચિત્ર વૃક્ષ બરાબર અહીંયા આપણને એક સરસ મજાનું વડનું ચિત્ર આવ્યું છે અને વડની વડવાઈઓને હિંચકા ખાતા હોય એવા છોકરા છોકરીઓનું ચિત્ર છે અહીંયા આપણને આવ્યું છે અને આ ચિત્ર જોઈ અને આપણે આપણા ગામડે વડવાઈઓને હિંચકા ખાધા હોય બરાબર એવું યાદ આવી જાય છે। તો હાલના સમયમાં પણ તમે ગામડે જઈ અથવા આપણી નજીકના વિસ્તારમાં આવું વડનું ઝાડ હોય તો આપણે આ કરતા હોઈએ છીએ। તમે વડના વૃક્ષ પર હિંચકા ખાધા છે? હા હિંચકા ખાવા તમે શું પકડ્યું? આપણે શું પકડ્યું હોય તો કે વડની વડવાઈ પકડી હોય છે જે મૂળ જેવી હોય છે બરાબર લટકેલી ડાળીઓ છે એ કોના જેવી દેખાય છે તો કે પાતળા દોરડા જેવી દેખાય છે એની ઉપર આપણે ટીંગાઈ અને હિંચકા કહીએ છીએ તે વડના મૂળ છે। જો શું કીધું કે જે વડની વડવાઈ છે એ ખરેખર એ જ તે વડના મૂળ છે તેને શું કહેવાય છે? વડવાઈ કહેવાય છે। તે ડાળીઓમાંથી ઉગી છેક જમીન સુધી પહોંચે છે। ભરૂચ જિલ્લામાં આવેલો અભેવડ તો ખૂબ મોટો છે તેની વડવાઈઓ હવે થાંભલા જેવી બની અને વડને મજબૂત રાખી અને આકાર આપે છે। અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કબીરવડ તમે જોયું હશે બરાબર અને ન જોયું હોય તો કદાચ તમે ભવિષ્યમાં જશો પણ અહીંયા આપણને એક સરસ મજાનું ભરૂચ જિલ્લાનું કબીરવડનું ઉદાહરણ આપ્યું છે કે એની જે વડવાઈઓ છે એ હવે ખૂબ વર્ષો જૂનો વડલો છે એટલે એની વડવાઈઓ છે એ ખૂબ મજબૂત થઈ ગઈ છે મજબૂત થાંભલા જેવી થઈ ગઈ છે અને આજે પણ વડને મજબૂત આધાર આપે છે। આ વાતે યાદ રાખજો કે વડને બીજા વૃક્ષોની જેમ જમીનની અંદર પણ મૂળ હોય છે। હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ વડ છે એને વડવાયું જે મૂળ હોય છે બરાબર એ તો બહારથી દેખાતી હોય છે પાતળા દોરડા છે પણ એની અંદર મૂળ હશે? હા ચોક્કસ બીજા ઝાડની જેમ બીજા વૃક્ષની જેમ આ વડને પણ અંદર જમીનમાં મૂળ હોય છે બરાબર। તમે વડ સિવાય કોઈ વૃક્ષની ડાળીઓમાં મૂળ ઉગતા જોયા છે? પછી એમ કીધું છે કે ચાલો પ્રવૃત્તિ કરીએ તો આ પ્રવૃત્તિ છે એ તમારે જાતે કરવાની છે અને આપણે જોઈએ છીએ કે 5 જૂન બરાબર આપણે વૃક્ષારોપણ દિવસ તરીકે ઉજવીએ છીએ તો મારી એવી વિનંતી છે કે આપણે દર વિશ્વ પર્યાવરણના દિવસે આપણે વૃક્ષ વાવવા જોઈએ વૃક્ષનું જતન કરવું જોઈએ બરાબર વૃક્ષનો મહિમા સમજવો જોઈએ એની ઉપયોગિતા સમજવી જોઈએ અને જે બીજા લોકો છે એને આપણે વૃક્ષો કાપતા અટકાવવા જોઈએ વૃક્ષોને નુકસાન કરતા આપણે અટકાવવા જોઈએ બરાબર। આવજો એક વૃક્ષ વાવજો અહીંયા આપણે આ એકમ છે એ પૂર્ણ કરીએ છીએ પછીના એકમની ચર્ચા છે એ આપણે આવતા ક્લાસમાં કરીશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ।